મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી બબાલ. નારાજ ડેપ્યુટી સીએમ કેબિનેટની બેઠકમાંથી ઉભા થઈ નીકળી ગયા. મહારાષ્ટ્રમાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકની શરૂઆતની 10 મિનિટમાં જ એનસીપી પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારે વોકઆઉટ કર્યું હતું. ફૂલ ટાઈમ કેબિનેટ બેઠકમાં એક બાજુ 38 મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તો બીજી તરફ અજિત પવાર બેઠકમાંથી વહેલા નીકળી જતા વિપક્ષ સહિત અન્ય પક્ષો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બેઠકમાં નાણાં મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદ્રેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી લોહાર નાથપંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ તમામ નિર્ણયો અત્યંત મહત્વના હોવાથી તેમાં અજિત પવારની ગેરહાજરીએ રાજકારણમાં કઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો શરૂ થઈ હતી. છેલ્લી કેટલીક કેબિનેટ બેઠકમાં નાણાં વિભાગની આપત્તિ બાદ વિવિધ સંગઠનોને જમીનની વહેંચણી કરવામાં સમયસર નિર્ણય લેવામાં ન આવતા અજિત પવાર નારાજ છે. જો કે અજિત પવારના કાર્યાલય પાસેથી માહિતી મળી હતી કે અજિત પવાર રતન ટાટાની અંતિમ વિધિમાં સામેલ થવા વહેલા નીકળી ગયા હતા. અજિત પવારનું કહેવું છે કે નાણામંત્રી હોવાથી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર તેમણે જવાબ આપવો પડશે. આ ઘટનાને શિવસેના, યુબીટી, એનસીપી શરદ પવાર જૂથ અને કોંગ્રેસના નેતાઓ, ભાજપ અને શિવસેના શિંદે જૂથ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.